समाचार ना प्रायोजक छे कला लाइफस्टाइल डीसाना राजपुर विस्तार में स्पीडब्रेकरे सर्जी दीधो मोटो विवाद। मार्ग बनती वक्त स्पीडब्रेकर मुकवा स्थानिक पालिका सदस्यए पालिका प्रमुख ने वधु स्पीडब्रेकर मुकवानी करी हती मांग। फाइबरना स्पीडब्रेकर मुकवानी खातरी न संतोषाता लोको स्पीडब्रेकर बनावा बन्या मजबूर। पीएम मोदीना गढ़मां गर्जेला कांग्रेसना राष्ट्रीय उपाध्यक्ष राहुल गांधी ने बनासकांठाना दिव्यांग खेडूते आपी नशियत, राजकीय लाभ लेवा न करे तेमना नामनो उपयोग। अंबाजीनी कॉलेजे विद्यार्थियों ने आपी भेट, हवेथी स्वाइप मशीन थी स्वीकारशे कॉलेजनी फी। तो मुख्यमंत्री ने पहल बाद सुईगाम आंतरराष्ट्रीय सरहद पर 24 मे थी शुरू थशे सरहद दर्शन। पालनपुरना तबीबे तस्वीरोना माध्यम थी दर्शावी पोतानी कला, दुर्लभ तस्वीरो खेंच्या बाद एवोर्ड नी वणझार, एलएमा योजाशे तस्वीरोनुं प्रदर्शन। हवे जोईए समाचारो विस्तारपूर्वक। નિશાસને અડીને આવેલા રાજપુર વિસ્તારમાં સ્થાનિક લોકો દ્વારા જાહેર માર્ગ પર બેફામ રીતે બનાવવામાં આવેલા બમ્પને લઈ સ્થાનિક વાહન ચાલકો આજે પાલિકામાં રજૂઆત કરવા પહોંચી ગયા હતા અને વાહન ચાલકોની રજૂઆતોના પગલે ડીસા નગરપાલિકાએ બમ્પ હટાવવાની કામગીરી પણ હાથ ધરી હતી। ડીસા શહેરથી દૂર પરંતુ ડીસા નગરપાલિકાની હદમાં આવતા રાજપુર વિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે અને રાજપુરમાં મોટાભાગના લોકો ડીસા શહેરથી જોડાયેલા છે, જેથી ડીસા રાજપુરને જોડતો માર્ગ દિવસ રાત ટ્રાફિકથી ધમધમતો રહે છે। ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર હવે નવી સમસ્યા સર્જાઈ છે। સમસ્યા એ છે કે રાજપુર વિસ્તારના લોકોએ ધારાધોરણ અને નિયમો વગર જ રસ્તા પર બેફામ રીતે ગેરકાયદેસર રીતે બમ્પો બનાવી દીધા છે। રાજપુરના લોકોએ બનાવેલા આ બમ્પોના લીધે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। આ વિસ્તારમાં 10-10 મીટર પર સિમેન્ટના સ્પીડ બ્રેકર સ્થાનિક લોકો દ્વારા લગાવી દેવામાં આવ્યા છે અને તે પણ ડીસા નગરપાલિકાની મંજૂરી લીધા વગર, જેથી કંટાળેલા વાહન ચાલકોએ આજે ડીસા નગરપાલિકાની કચેરીમાં રજૂઆત કરવા પહોંચી ગયા હતા। એ બાબતે કેવું એવું છે કે એ લોકો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે એવું જ ઈચ્છે છે, કાયમ માટે લોકોને હેરાન થાય એવી રીતના બમ્પો બનાવે છે જાતે અને ગાડીઓ ઉછળે છે, ગાડીઓને નુકસાન થાય છે, કંઈક કહેવા જઈએ તો ઝઘડા કરે છે અને મારામારી ઉપર આવી જાય છે। જ્યારે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ખરાબ થશે ત્યારે સંપૂર્ણ જવાબદારી બનાસકાંઠા કલેક્ટરની અને નગરપાલિકાના પ્રમુખની રહેશે। ખરેખર બમ્પ બનાવવા હોય તો એમને ત્યાં કને અરજી કરવી જોઈએ નગરપાલિકામાં અને નગરપાલિકા એને બનાવી આપે, કંઈ કોઈ પણ માણસ રસ્તામાં હેડતો માણસ બમ્પ બનાવી નાખશે કે ભાઈ મારા ઘર પાસેથી હેડવાના માટે બમ્પ બનાવી નાખવાનો, એમ આ તો શક્ય નથી અને ખરેખર આ તંત્રનું કોઈ કાબૂ જ નથી આ લોકો ઉપર। એક જ વિસ્તારના માણસોને બધી દબાણ બી બધું એમનું જેટલું ફાવે એટલું દબાણ કર્યું છે, જેટલું રસ્તા સાંકડા કરી નાખ્યા છે, આવવા જવાની સિચ્યુએશન રાખી નથી, જવામાં માણસો જાય કેવી રીતે। એટલે મારું એટલું જ કહેવું છે કે આ બમ્પો તાત્કાલિક નીકાળી દેવા જોઈએ અને જો બમ્પની જરૂરિયાત હોય તો કોર્પોરેશન વિચારીને બમ્પ બનાવી આપે। સાહેબ રાજપુર અમારે રિક્ષા ડ્રાઈવર છે, અમે રાજપુર બજાર ધંધો કરીએ, ત્યાં આગળ સમસ્યા એવી છે કે નગરપાલિકાએ જે વ્યવસ્થિત બહુ રોડ બનાવ્યો ત્યાંના સ્થાનિક રહીશીઓ છે ને બહુ ચિમેન્ટના બહુ ખરાબ જમ્પ બનાવેલા છે, તેના હિસાબે અમને બહુ તકલીફ પડે છે ડ્રાઈવિંગ કરતા અને ડિલિવરી પેશન્ટ હોય, બીમાર પેશન્ટ હોય કે ઓપરેશનલ પેશન્ટ હોય એમને બી બહુ તકલીફ પડે છે। એટલે અમે સાહેબશ્રીને જણાવવા આવ્યા કે મહેરબાની કરી અમારા આ જમ્પ જલ્દીસર વહેલાસર હટી જાય તો અમારા માટે બહુ સારું અને અમે આ જ રજૂઆત માટે 19 તારીખે લેખિતમાં બી નગરપાલિકામાં, ન્યાય મામલતદારમાં, ન્યાય કલેક્ટરમાં અને કલેક્ટર સાહેબશ્રીને ફેક્સ બી કરેલો છે અને આ બી 4 દાડા પહેલાં બી જોણ બી કરેલી, તેની કોઈ સમસ્યાનો હલ નથી થયો, એના માટે અમારે હરૂભરૂ રિક્ષા ડ્રાઈવરો તેના અમારા સ્થાનિક રહેશીઓ અને એ લોકો સાથે લઈ અને હું નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યો, જેમ બને આજે થાય તો આજે બહુ સારું જમ્પ તૂટી જાય અમારા માટે સારું કહેવાય। એમ આજે રજૂઆત બાદ આપને શું રજૂઆત બાદ અમને એવું કહ્યું છે કે તમે જાઓ સ્થળ ઉપર, અમારી ટીમ આવે છે અને ત્યારે અત્યારે જમ્પ તોડી નાખશે, આવું અમને કીધેલું છે। સ્થાનિક વાહન ચાલકોએ આજે ડીસા નગરપાલિકામાં રજૂઆત કરવા ડીસા નગરપાલિકા દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા માટે દબાણ અધિકારીને તેમની ટીમ સાથે ઘટના સ્થળ પર મોકલી દીધા હતા। ડીસા નગરપાલિકાના દબાણ અધિકારીએ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા રાજપુરમાંથી પસાર થતા મુખ્ય માર્ગ ઉપર ખૂબ જ ખરાબ સ્પીડ બ્રેકર બનાવવામાં આવેલા હતા અને તેના લીધે અકસ્માતોનું જોખમ વધવાની શક્યતા જણાતા દબાણ શાખાના અધિકારીએ તાત્કાલિક આ દબાણો હટાવી દેવા માટે સૂચના આપી દીધી હતી। ડીસા નગરપાલિકામાં રાજપુર વિસ્તારના લોકોએ
जे रस्ता में डामर रोड पर सीसी ना बम्प बनाया है, नगरपालिका सीवाय ना जे बम्प हसे ये अमे तोड़ी नाखसू, एनी रजूआत करवा आ लोको आयेला हता। सीसी ना बम्प अमे काढ़ी नाखसू, जे नगरपालिका बम्प यथावत रहे। राजपुर विस्तार में सर्जायेली आ परिस्थिति अंगे पालिका आ विस्तार ना स्थानिक सदस्यों नो टेलिफोनिक संपर्क करता तेमने आ समस्या पाछळ डीसा नगरपालिका ना प्रमुख नी बेदरकारी होवानुं जणाव्युं हतुं। गीताबेन पढियारे बीके न्यूज चेनल साथेनी वातचीत दरमियान जणाव्युं हतुं के ज्यारे अहीं मार्ग बनतो हतो त्यारे तेमणे आ मार्ग पर बम्प मूकवानी मांग करी हती, परंतु ते समये डीसा नगरपालिकाना प्रमुखे फाइबरना बम्प मूकवानी खातरी आपीने अहीं बम्प मूकवा दीधा न हता, जेथी आजे लोकोने ना छूटके पोतानी रीते बम्प बनावानी फरज पड़ी छे। डीसा नगरपालिका द्वारा अत्यारे राजपुर विस्तारमां गैरकायदेसर रीते बनावामां आवेला दबाणो हटावाना मौखिक आदेश आपी देवामां आव्या छे, अने जो कोई व्यक्ति आ रीते सरकारी मिलकत पर गैरकायदेसर रीते बम्प बनावशे तो तेनी सामे कायदेसरनी कार्यवाही करवानी चीमकी आपी हती। दियोदरना नोखा गाम पासे रिक्षा नर्मदा केनालमां खाबकता एक व्यक्तिनुं मौत निपज्युं छे, ज्यारे बे जणाने बचावी लेवाया छे। दियोदर तालुकाना नोखा गाम पासेथी पसार थती नर्मदा केनालमां सांजना सुमारे एक रिक्षा नर्मदा केनालमां खाबकता अकસ્માત સર્જાયો છે। મળતી વિગત અનુસાર મૂળ બાભર તાલુકાના અસાણા ગામના રહેવાસી ઠાકોર જયંતિભાઈ અને હીરાભાઈ દિવદર તાલુકાના માનપુરા ગામથી કામ બાદ ભાડે રિક્ષા કરી પરત માનપુરાથી અસાણા જવા નીકળ્યા હતા। દરમિયાન નર્મદા કેનાલ રોડ પરથી નોખા કેનાલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે અચાનક રિક્ષાની આડે કૂતરું આવી જતા ચાલકે રિક્ષા પરનો કાબુ ગુમાવતા રિક્ષા નર્મદા કેનાલમાં ખાબકી ગઈ હતી। રિક્ષા કેનાલમાં ખાબકતા રિક્ષા ચાલક અને સવાર બંને ઇસમો નર્મદા કેનાલમાં ડૂબ્યા હતા, જેમાંથી ચાલક અને એક અન્ય ઇસમ હીરાજીને તરવૈયાઓની મદદથી બહાર નીકાળવામાં સફળતા મળી હતી, જ્યારે એક ઇસમ જયંતિજી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા। જ્યારે પાણીમાં ગરકાવ થયેલ જયંતિજીની લાંબી શોધખોળ બાદ સવારના રોજ મૃતદેહ બહાર નીકાળવામાં આવ્યો હતો। દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે મૃતદેહનું પીએમ કરી વાલી વારસને સોંપી હતી। રિક્ષા ચાલકે દિયોદર પોલીસ મથકે રૂબરૂ હાજર થઈ આપેલ ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। દિયોદર પોસ્ટની હદના નાખા ગામે નંદા કેનાલ ઉપર રિક્ષા પલટી જતી, તેમાં ત્રણ ઈસમો રિક્ષામાં સવાર હતા, એમાંથી કેનાલમાં પલટવાથી બે માણસો ઉતરીને બહાર આવેલા, એક માણસમાં ડૂબી જવાથી મોત થયેલું, એની લાશ બહાર કાઢેલી છે, રિક્ષા બહાર કાઢેલી છે અને રિક્ષા ડ્રાઈવરે ફરિયાદ આપેલી છે, ફરિયાદી પોતે રિક્ષા ડ્રાઈવર છે અને એની તપાસ ચાલુ છે। ડીસા નગરપાલિકા સફાઈની મોટી મોટી વાતો તો કરી રહી છે, પરંતુ શહેરમાં હજુ અસંખ્ય વિસ્તારોમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે। શહેરના હાઈવે વિસ્તારમાં આવેલા અમી અને અનુપમ સોસાયટીમાં સરકાર દ્વારા ગટરો બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી હોવા છતાં પાલિકા આ વિસ્તારમાં ગટરો બનાવવામાં ઉદાસીનતા દર્શાવી રહી છે। પાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અંગેના મોટા મોટા બેનરો લગાવવામાં આવ્યા છે અને શહેરના રહેણાંક વિસ્તારમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। ડીસા શહેરની અમી સોસાયટીમાં અત્યારે પાલિકાની બેદરકારીના લીધે જાહેર રસ્તાઓ ઉપર ગટરોનું ગંદુ પાણી રેલાઈ રહ્યું છે અને આ ગટરના ગંદા પાણીના લીધે આસપાસના વિસ્તારમાં ખૂબ જ દુર્ગંધ ફેલાઈ રહી છે અને આ ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી જતા સ્થાનિક લોકોની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે, જેથી આજે સ્થાનિક લોકોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો। ડીસા નગરપાલિકાની પાસે અમારી માગણી છે, અમે આવેદનપત્ર પણ મેં મારું વ્યક્તિગત આપ્યું હતું દસેક દિવસ થયા હતા, એમાં લખીને આપ્યું હતું કે નગરપાલિકાની જવાબદારી છે કે નગર શબ્દની અંદર નળ ગટર અને રસ્તા આ ત્રણેય જ્યારે વ્યવસ્થિત હોય તો નગરપાલિકાનું કામ બરાબર થયું ગણાય। અમારી આ અમી સોસાયટી અને અનુપમ સોસાયટીની અંદર પ્રશ્ન એ છે કે અહીંથી બહાર જે પાણી નીકળે છે એ પાણીનો કોઈ નિકાલ નથી, આગળ અનુપમ સોસાયટીનું જે પાણી છે અમી સોસાયટીની આગળ આવી અને બધું જ પાણી અહીંયા પડ્યું રહે છે, જેના કારણે મચ્છરનો ઉપદ્રવ થાય છે, બાવળ રસ્તા કોઈ ઠેકાણું નથી। ઘણીવાર રજૂઆત કરી છે, આ વોર્ડની અંદર ચારે ચાર સભ્યોને ચૂંટી અને મોકલ્યા અને છતાં પણ કોઈ ધ્યાનમાં લેતું નથી, લેખિતમાં પણ રજૂઆત અમે આની વારંવાર કરી છે કે અમારી અપેક્ષા છે કે ટૂંક સમયમાં મારા માગણીને સંતોષાય એવી અપેક્ષા રાખીએ છીએ। થરાદ વાવ હાઈવે પરથી પસાર થતી મુખ્ય કેનાલમાંથી પરમ દિવસે સાંજે 30 વર્ષનો યુવાન આકસ્મિક રીતે ડૂબ્યો હોવાની ઘટના સામે આવી હતી, જેમાં થરાદ વાવ હાઈવે પરથી પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ યુવક ડૂબ્યો હોવાની માહિતી મળી હતી।
જેના પગલે ઘટનાસ્થળ પર સ્થાનિક નાયબ કલેક્ટર પોલીસ અને તરવૈયાઓ સાથે પહોંચી ગયા હતા અને કેનાલમાં ડૂબેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ આ ગમખ્વાર ઘટનામાં એક માનવતાનું મોટું ઉદાહરણ પૂરું પાડે તેવી ઘટના પણ જોવા મળી હતી. થરાદ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં જ્યારે જ્યારે કોઈ ડૂબતા હોવાની ઘટના બને છે ત્યારે ત્યારે વહીવટીતંત્રને થરાદના તરવૈયા સુલતાનવીરની મદદ લેવી પડતી હોય છે. પરંતુ આ ઘટના બની ત્યારે સુલતાનવીરની તબિયત લથડેલી હતી અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. પરંતુ કેનાલમાં કોઈ ડૂબ્યું હોવાના સમાચાર મળતા સુલતાનવીરે માનવતા દર્શાવી કેનાલમાં ડૂબેલા યુવાની શોધખોળ કરવાની તૈયારી દર્શાવી હતી. ત્યારબાદ સુલતાનવીરે ઘટનાસ્થળે પહોંચી ડૂબેલા યુવાનને બચાવવા માટે કેનાલમાં છલાંગ લગાવી શોધખોળ શરૂ કરી દીધી હતી. વહીવટીતંત્ર દ્વારા 48 કલાક સુધી આ યુવકની શોધખોળ કરવામાં આવી હોવા છતાં તેનો કોઈ જ પત્તો ન લાગતા કેનાલમાં ડૂબેલા યુવકનો પરિવાર વ્યાકુળ થઈ ઉઠ્યો છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પીએમ મોદીના ગઢમાં ગરજેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને બનાસકાંઠાના દિવ્યાંગ ખેડૂતે આપી નસીહત, રાજકીય લાભ લેવા ન કરે તેમના નામનો ઉપયોગ. અંબાજીની કોલેજે વિદ્યાર્થીઓને આપી ભેટ, હવેથી સ્વાઇપ મશીનથી સ્વીકારશે કોલેજની ફી. તો મુખ્યમંત્રીની પહેલ બાદ સુઈગામ આંતરરાષ્ટ્રીય સરહદ પર 24મીથી શરૂ થશે સરહદ દર્શન. અને પાલનપુરના તબીબે તસવીરોના માધ્યમથી દર્શાવી પોતાની કલા, દુર્લભ તસવીરો ખેંચ્યા બાદ એવોર્ડની વણઝાર. એલએમાં યોજાશે તસવીરોનું પ્રદર્શન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. કલા, લાઇફસ્ટાઇલ. હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટીશર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપરી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેકમે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ સ્પેશિયલ દુલ્હન કલેક્શન. બ્રાન્ડેડ પાર્ટીવેર, ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન,
कलकत्ती ब्यूटिक कलेक्शन सुवर्ण अवसरो टाणे खरीदी तमारी त्यारे डिजाइनर चणिया चोली नी शोभा अमारी तो आवो अमारे आंगणे चोइसेबल कलर नी साड़ी तथा चणिया चोली नी खरीदी माटे आपने आवकारे छे। शारदा साड़ी शोरूम चंद्रलोक रोड डीसा आपना डीसा शहर मा सौ प्रथम वार शुद्ध अने ताजी शाकभाजी हवे आपना घर सुधी मार्केट करता सस्ता दरे तथा विशाल रेंज मा उपलब्ध। ऑर्डर माटे कॉल करो अने मेळवो तमारी रोजिंदी शाकभाजी घरे बैठा। संपर्क नंबर 9251-67803 અને 9251-67802 ઘરે બેઠા એપ દ્વારા ઓનલાઈન ઓર્ડર કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી। એપ થી ઓર્ડર કરવા માટે ગૂગલ પ્લે માંથી એપ ડાઉનલોડ કરો ફ્રેશ ફાર્મ સ્ટોર। ઓર્ડર નો સમય સવારે 8 થી સાંજે 5 કલાક સુધી। હા, ₹100 ની ખરીદી પર ફ્રી હોમ ડિલિવરી સર્વિસ। અમારો હેલ્પલાઈન નંબર 75750-88855। વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મહેસાણાની જાહેર સભા દરમિયાન બનાસકાંઠાના લાખણી તાલુકાના ગેનાજી નામના અપંગ ખેડૂતને લઈ કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ગેનાજીએ પોતાની પ્રતિક્રિયા આપી રાહુલ ગાંધીએ ઉઠાવેલા સવાલોનો જવાબ આપ્યો છે। આજે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના સરકારી ગોલિયા ગામના દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલે આ સુક્કા ભટ્ટ વિસ્તારમાં પ્રથમવાર દાડમની ખેતી કરી હતી અને ખૂબ જ ઊંચી ગુણવત્તાવાળા દાડમનો પાક તૈયાર કર્યો હતો, જેને લઈ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગેનાજી પટેલનો કૃષિ મેળા દરમિયાન સન્માન પણ કર્યું હતું। આ વાતો છે એક દાયકા પહેલાની, પરંતુ તાજેતરમાં ડીસામાં બનાસ ડેરીના ચીજ પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે આવેલા પીએમ મોદીએ વધુ એકવાર જાહેર મંચ પરથી ગેનાજીને તેમની દાડમની ખેતી બાબતે યાદ કરતા ગેનાજી પટેલ નામના આ દિવ્યાંગ ખેડૂત એકવાર ફરી લાઇમ લાઇટમાં આવી ગયા હતા। પીએમ મોદીએ જાહેર મંચ પરથી ગેનાજીનું નામ લીધા બાદ હવે ગેનાજીના નામ પર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે। તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસી કાર્યકરોમાં નવા પ્રાણ પુરાવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં જ ઉત્તર ગુજરાતના મહેસાણા ખાતે જાહેર સભા સંબોધી હતી। મહેસાણામાં જાહેર સભા સંબોધવા આવેલા રાહુલ ગાંધીએ દાડમની ખેતી કરતા લાખણી નજીક આવેલા સરકારી ગોલિયા ગામના ગેનાજીને ટાંકીને દાડમના ભાવ બાબતે સવાલો કર્યા હતા। રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી દાડમના ભાવ 120-35 થવા પાછળ ગેનાજીને સવાલો કર્યા હતા અને આ ઉપરાંત નોટબંધી બાદ ગેનાજી જેવા અપંગ ખેડૂતો પર પરેશાન થઈ ગયા છે। તો અમારે એક મિત્ર હે દિવ્યાંગ હે શ્રી ગેનાજી, ગેનાજી અમારે લાખણી તહેસીલ છે। તો ગેનાજી ચલ તો પાતે નહીં હે, દિવ્યાંગ હે લેકિન બડે પ્રગતિશીલ કિસાન હે। વો ઇતના બડા દાડમ લેકર કે અનાર લેકર કે મુજે ભેટ કરને આયે, नरियल से भी बड़ा था। मैं हैरान था, मैंने उनसे पूछा, भाई ये कमाल कैसे किया है आपने? बोले साहब आज तो मेरे खेत में पूरे जिले के लोग देखने के लिए आते हैं और आप देखना धीरे धीरे धाड़न की खेती में बनासकांठा आगे निकल जाएगा। एक गांव के मेरे गैना जी सरकारी गोरिया के है ना, गैना जी आए होंगे शायद, कहीं बैठे होंगे हमारे गैना जी, कहीं बैठे होंगे कि गैना भाई पटेल जी ने इतने बड़े बड़े अनार पैदा किए। मोदी जी, नोटबंदी से पहले गैना भाई पटेल जी की के अनार 120 रुपए प्रति किलो में बिकते थे, आपकी फायर बॉम्बिंग के बाद 35 रुपए किलो बिक रहे हैं, 35 रुपए किलो। ત્યારે રાહુલ ગાંધીના આ બયાન બાદ અમારી ટીમ લાખણી નજીક આવેલા સરકારી ગોલિયા ગામના ગેનાજી પાસે પહોંચી હતી અને રાહુલ ગાંધીએ ગેનાજી પર કરેલા નિવેદન અંગે તેમની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરી હતી। ત્યારે ગેનાજીએ પોતાના નામ પર રાજનીતિ ન રમવાની રાહુલ ગાંધીને સલાહ આપી હતી। અમારા ખેડૂતોને અમે જ્યારે માલ આપીએ છીએ બીજા રાજ્યની અંદર માલ જાય છે અને વેપારીઓ ત્યાંથી અમને આરટીજીએસથી બેંકના ખાતામાં સીધે સીધા પૈસા જમા કરાવી દે છે। હા, ઉપાડવામાં તો થોડી પેલી બેંકમાં જવામાં કે એવું થોડું થાય છે, બીજો અમને નોટબંધીના પ્રશ્ન અમારા ખાતામાં આવવાના કારણે અમને કોઈ તકલીફ નથી। રાહુલ ગાંધી જે
વાત કરી છે, હા, એનાથી આપ સહમત છો રાજકારણ જે તમારા વિશે નરેન્દ્રભાઈ મોદી પણ બોલ્યા હતા અને રાહુલ ગાંધી પણ? નરેન્દ્રભાઈ મોદી જે રીતે બોલ્યા હતા એમણે એ એક કિસાનને હાઈલાઇટ કરવાનો એમનો પ્રયાસ હતો અને એમને હું ખૂબ માન આપું છું. અને આજે રાહુલજી જે મારા નામથી જે વાત કરી છે એમને પણ હું માન આપું છું, પરંતુ મને મારા નામથી આ રાજનીતિ ન થવી જોઈએ એવું મારું માનવું છે. ઘેનાજી પટેલ એ બંને પગે અપંગ છે અને તેમના સરહદી વિસ્તારમાં દાડમની ખેતીની આખી વ્યાખ્યા જ બદલીને ખૂબ જ મોટું પરિવર્તન લાવ્યું છે. અને ભારતના પીએમ પણ તેમને વ્યક્તિગત ઓળખતા હોવાથી હવે તેમના નામ પર રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. બાબર પોલીસે બોલેરો ગાડીની લૂંટના આરોપીને ઝડપી પાડ્યો છે. બાબર પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે સાંચોર પોલીસ ઝડપી પાડેલા બોલેરો ચોરને ઝડપી પાડ્યા છે. વસરામ મેવાભાઈ રબારી તથા દિલીપભાઈ ઈશ્વરલાલ પુરોહિત નામના આ બંને શખ્સો પાસેથી લૂંટમાં વપરાયેલું બાઇક પણ બાબર પોલીસે કબજે કર્યું છે. આ બંને ઈસમોએ ગઈ 25મી નવેમ્બરના રોજ બાબરથી રાજસ્થાન જઈ રહેલી બોલેરો ગાડીને બાબરના ખારી પાલડી નજીક લૂંટી લીધી હતી. આ બંને જણાએ બોલેરો ગાડીમાંથી 400 રૂપિયા અને મોબાઈલ ફોનની લૂંટ કરી નાસી છૂટ્યા હતા અને આ બાબતે બાબર પોલીસે બંનેની શોધખોળ ચલાવી રહી હતી. નોટબંધીની જાહેરાત બાદ દાવા કરવામાં આવી રહ્યા છે કે ભ્રષ્ટાચાર અને કાળાધનને મૂળમાંથી ખતમ કરવા માટે કેશલેસ વ્યવસ્થા અપનાવવાની આવશ્યક છે. એક તરફ તેના દૂરગામી પરિણામો લઈને ચર્ચાઓ થઈ રહી છે તો બીજી તરફ એવા સવાલ પણ ઊભા થઈ રહ્યા છે કે શું હાલના ટેકનિકલ માળખાના આધારે કેશલેસ ઇકોનોમી ઊભી કરવી યોગ્ય રહેશે? દેશનો એક સામાન્ય નાગરિક માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કેવી રીતે કરી શકાય તે અંગેના પ્રવર્તી રહેલા અસમજને દૂર કરવા પણ એટલું જ અગત્યનું છે. દેશના અનેક લોકોને ખબર નહીં હોય કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન મોંઘા સ્માર્ટફોન અને ઇન્ટરનેટની સુવિધા વગર પણ શક્ય છે. યાત્રાધામ અંબાજી ખાતે આવેલી અને અંબાજી મંદિર સંચાલિત આર્ટ્સ કોમર્સ અને BCA કોલેજમાં આજથી સ્વાઇપ મશીન ફ્રી સ્વીકારવામાં શરૂ કરવામાં આવ્યું છે અને જેને લઈ વિદ્યાર્થીઓની મોટાભાગની મુશ્કેલી હલ થઈ ચૂકી છે અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. સમગ્ર ભારત હમણાં પૈસા પૈસા કરી રહ્યું છે. ક્યાંક બિલકુલ નાણાં નથી મળતા તો ક્યાંક નાણાંની અછત વર્તાઈ રહી છે. તો બીજી તરફ મોદી સરકારના ડિજિટલ ઇન્ડિયાને લોકો અપનાવી કેશલેસ તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે આજે PM મોદીના નકશે કદમ પર હવેથી અંબાજી મંદિર દ્વારા સંચાલિત આર્ટ્સ BCA અને કોમર્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ માટે સ્વાઇપ મશીન મૂકી કેશલેસ રીતે ફી સ્વીકારવાનું શરૂ કર્યું છે. આ સુવિધાનો વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે અને અંબાજી કોલેજ એ પ્રથમ જિલ્લાની કોલેજ છે જેને કેશલેસ ફી સ્વીકારવાનો પ્રારંભ કર્યો છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબાજી આર્ટ્સ કોમર્સ અને BCA કોલેજ નાતા તાલુકાની આ શિક્ષણ સંસ્થા સૌથી મોટી શિક્ષણ સંસ્થા છે. આ કોલેજની અંદર લગભગ 1200 વિદ્યાર્થીઓ લગભગ 26 વર્ષથી અભ્યાસ કરી રહ્યા છે અને સૌથી મોટી વસ્તુ છે કે આ આદિવાસી વિદ્યાર્થીઓ છે. અમારી કોલેજની અંદર લગભગ 70-80% વિદ્યાર્થીઓ આદિવાસી પટ્ટીના છે. આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે અંબાજી શાખાની મદદથી અમને POS મશીન ફાળવાઈ ગયું છે અને આજથી એનો આપણે શુભારંભ કરીએ છીએ. માતાજીના મંદિરમાં એક મશીન મળ્યું છે અને એના પછી માતાજીની કૃપાથી અમને આ મશીન મળ્યું છે. આજે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે એની અંદર આપણે જાણીએ છીએ કે કેશલેસ જે પદ્ધતિ છે એના માટે બહુ ભાર મૂકવામાં આવ્યું છે અને એ કેશલેસ પદ્ધતિના ભાર મૂકે અમે ખૂબ જ પ્રયત્નો કર્યા અને પ્રયત્નોની અંદર માતાજી અમને સફળતા આપીને આજે આ મશીન અમારી આવી ગઈ છે અને વિદ્યાર્થીઓને હવે રોકડ રકમ લઈને આવવાની જરૂર નથી. એ અમારા કોલેજની ફી હોય, અમારા હોસ્ટેલની ફી હોય કે પરીક્ષા ફી હોય કે કોઈપણ ફી હોય, દરેક વિદ્યાર્થીઓ પોતાનું કાર્ડ લઈને આવશે અને એ કાર્ડથી આ POS મશીન જે મળે છે એનાથી એમની ફી ભરાઈ જશે. આ ટેકનોલોજીની નવી પદ્ધતિ દ્વારા દેશનું યુવાધન આ રીતનો જ્યારે ઉપયોગ કરતો થશે તો માનનીય મોદીજીના સપના સાકાર થશે અને અમે પણ એની અંદર એક ડગલું આગળ માંડ્યું છે એનો અમને આનંદ છે. થેન્ક યુ. અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અંદર કેશલેસ મશીન મૂકવામાં આવ્યું છે જે અંતર્ગત અમને ફૂલ સહાય મળી રહે છે. અમારે કેશલેસ મશીન દ્વારા અમને કોઈ લાઇનમાં ઊભી રહેવું પડતું નથી અને અમે લોકો આ કેશલેસ મશીન દ્વારા પ્રથમવાર અમે અમારી કોલેજના અંદર ફી ભરીએ છીએ. અમારી કોલેજમાં કેશલેસ પદ્ધતિથી ફી ભરાઈ રહી છે તો તેમાં વિદ્યાર્થીઓને સારી રીતે સગવડતા મળી રહે છે અને વિદ્યાર્થીઓ સારી રીતે પોતાની ફી ભરી શકે છે. આજથી જે કેશલેસ સુવિધા અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ચાલુ કરેલ છે તે એક રીતે સારી એક વ્યવસ્થા છે, કારણ કે આજના જમાના પ્રમાણે આ વ્યવસ્થા જરૂરી હોય અને આ દેશને આગળ વધવા માટે ખૂબ જરૂરી હોય માટે આ વ્યવસ્થા બહુ સારી છે. એને પણ હું ટેકો આપું છું મારા તરફથી.
बनासकांठा जिला सुईगाम तालुकाना नड़ाबेट नजीक आवेला भारत पाकिस्तान आंतरराष्ट्रीय सरहद ने टूरिज्म सेंटर तरीके विकसावामां मुख्यमंत्री विजय भाई रूपाणी द्वारा महत्वनो निर्णय लेवामां आव्यो छे। प्रवासन ने वेग मळे अने लोको आंतरराष्ट्रीय अने सरहद ने निहाळी शके ते माटे आगामी तारीख 24 डिसेम्बर ना रोज मुख्यमंत्री श्री विजय भाई रूपाणी ना हस्ते सीमा दर्शन कार्यक्रम नो प्रारंभ थशे तथा आ प्रसंगे बॉर्डर यूजिंग सेंटर नो पण मुख्यमंत्री ना हस्ते उद्घाटन करवामां आवशे। तेमज आ कार्यक्रम मां शहीदों ना परिवारजनों नो सन्मान करवामां आवशे। गुजरात प्रवासन निगम अने BSF ना संयुक्त उपक्रमे सीमा दर्शन कार्यक्रम योजवा जई रह्यो छे, जे अंतर्गत दर शनिवार अने रविवारे मुलाकातीओ आंतरराष्ट्रीय बॉर्डर ने निहाळी शकशे। मुख्यमंत्री श्री ની વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે। સામાન્ય રીતે ભારત અને પાકિસ્તાન સીમા ક્ષેત્રે પ્રતિબંધિત વિસ્તાર હોવાથી સામાન્ય નાગરિકો જોઈ શકતા નથી, પરંતુ મુખ્યમંત્રીની આગવી પહેલના કારણે નાગરિકો હવે સીમા દર્શન કાર્યક્રમ અંતર્ગત દેશની સરહદોને જોઈ શકશે। ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર સીમા દર્શન કાર્યક્રમ શરૂ થવાથી નાગરિકો બોર્ડર સિક્યુરિટી ફોર્સની કાર્યપદ્ધતિથી માહિતીગાર થશે। આ ઉપરાંત દેશની સુરક્ષા માટે સતત ખડે પગે ફરજ બજાવતા સેનાના જવાનોની રોજિંદી પ્રવૃત્તિઓ અને પડકારરૂપ જીવનને જોવાનો દુર્લભ અવસર પ્રાપ્ત થશે। સીમા દર્શન કાર્યક્રમથી સરહદી બનાસકાંઠા જિલ્લો આર્થિક અને સામાજિક રીતે વધુ સક્ષમ બનશે, તેમજ સમગ્ર વિશ્વના નકશામાં સુઈગામની આગવી ઓળખ ઊભી થશે। દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું પાલનપુરના તબીબે તસવીરોના માધ્યમથી દર્શાવી પોતાની કલા, દુર્લભ તસવીરો ખેંચ્યા બાદ એવોર્ડની વણઝાર, LA માં યોજાશે તસવીરોનું પ્રદર્શન। તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ। હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટેલ જોરબા। 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ, નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ વેપારી મિત્રો અને કંપનીઓ માટે, એસી રૂમ માત્ર 999 રૂપિયામાં, ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા। હોટલ જોરબા, એડ્રેસ જૂના RTO 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા। હોટલ જોરબા, પ્રસંગ તમારો, જવાબદારી અમારી। અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો। 4 બ્રિટન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો। હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર। બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે। ના ના, એમ કહો કે લાંબા ગાડે ફ્રીમાં પડશે, તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે। બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ, અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે પાલનપુર। ફોન નંબર 2674747। નેક્સ્ટ જેન ઇન્ટિરિયર લાવ્યું છે, ઇન્ટિરિયર ડિઝાઇનમાં ક્રાંતિ અને અદ્ભુત પરિવર્તન, જે 100% ઇમ્પોર્ટેડ PVC વોલ અને વોટરપ્રૂફ છે। પતરાવાળા મકાનોમાં PVC સીલિંગ કરાવો અને ગરમીથી મેળવો છુટકારો, ભેજવાળી દિવાલ અને ભેજથી મેળવો છુટકારો, તેમજ ACના બિલમાં 25% રાહત તથા ઝૂનવણી ડિઝાઇન અને ઉધઈથી સડી જતા ફર્નિચરોથી હવે મેળવો છુટકારો। PVC અને વુડન ફ્લોરિંગ પણ કરી આપવામાં આવશે, તો આપની ઓફિસ, ઘર, હોટેલ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તેમજ મોલ્ડિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો। અમારું સરનામું છે નેક્સ્ટ જેન ઇન્ટિરિયર, દુકાન નંબર 10-11 પહેલા માળે, એરોમા આર્કેડ, પેલેસ રોડ, પાલનપુર। મોબાઈલ નંબર 97234-55530। હવે POP નો ગયો જમાનો અને PVC અપનાવો। નેક્સ્ટ જેન ઇન્ટિરિયર। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં।
ફોટોગ્રાફી ક્ષેત્રે આગવું નામ ધરાવતા અને વ્યવસાયે ડોક્ટર એવા પાલનપુરના વતની ડોક્ટર દર્શન શાહની કલાની કદર કરતા ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા વિદેશમાં એમના દ્વારા લેવામાં આવેલી તસવીરોનું પ્રદર્શન કરવા પસંદગી કરવામાં આવી છે। ડોક્ટર દર્શન શાહે માય ફૂટ પ્રિન્ટ, ઉડાન અને કાશ્મીરનું ક જેવા ત્રણ સુંદર પ્રદર્શન અગાઉ આયોજિત કર્યા હતા। 5 વર્ષ પહેલા કચ્છ માંડવીની પ્રથમ વખતે બેસ્ટ ફોટોગ્રાફી કર્યા બાદ ડોક્ટર દર્શન શાહે આજ દિન સુધીમાં પોતાના કેમેરા દ્વારા 4000 કરતાં પણ વધારે તસવીરો ક્લિક કરી હતી અને હવે આ બાબતની ખાસ નોંધ આ ક્ષેત્રના નિષ્ણાંતોએ લીધી છે। ડોક્ટર દર્શન શાહ જાન્યુઆરીના પ્રથમ 3 દિવસ અમદાવાદના રવિશંકર રાવળ આર્ટ ગેલેરીમાં એમનું કાશ્મીરનું ક પ્રદર્શન કરવા જઈ રહ્યા છે, જ્યારે માર્ચમાં ઇન્સેન્સ ઓફ ઇન્ડિયાના ટાઇટલ હેઠળ તેઓ અમેરિકાના લોસ એજન્સીમાં એમનું તસવીરનું પ્રદર્શન યોજવા છે। ડોક્ટર દર્શન શાહે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી માર્ચ માસમાં અમેરિકાના યોજાનાર ઇન્સેન્સ ઓફ ઇન્ડિયા ફોટો પ્રદર્શનમાં રાજસ્થાન, લડાખ અને કાશ્મીરના નેચરલ પર તેમની અદ્ભુત તસવીરોનું ખજાનો કેમેરામાં ક્લિક કરેલા મનમોહક ફોટો મૂકવામાં આવશે, ત્યારે સમગ્ર ગુજરાતના તસવીરોમાં આ ઘટનાને ગૌરવ અને આનંદની ક્ષણ ગણે છે। દ્વારા દર વર્ષે 3-4 જેટલા આર્ટિસ્ટને પરદેશમાં એક્ઝિબિશન માટે પસંદગી પામતા હોય છે। આ વર્ષે મારી વર્ણી અમેરિકા માટે મારા ફોટોગ્રાફનું એક્ઝિબિશન માટે મારી પસંદગી કરવામાં આવી છે। મને 5 વર્ષ પહેલાંથી મને ફોટોગ્રાફીનો શોખ જાગેલો। મારી મેઇન ફોટોગ્રાફી સનસેટની, કાશ્મીર, લેહ લદ્દાખની, રાજસ્થાનની અને મહારાષ્ટ્રના જંગલી વિસ્તારની મેં ફોટોગ્રાફી કરેલી છે। મેં લગભગ 4000+ જેટલા ફોટોગ્રાફ્સ કરેલા છે અને મારા પાલનપુર ખાતે 3 મારા સોલો ફોટોગ્રાફી એક્ઝિબિશન પણ થઈ ગયા છે। અમેરિકા ખાતે હોલિવૂડમાં આવેલ એક સંસ્થા છે જે દર વર્ષે એમેચ્યોર ફોટોગ્રાફરને એમની ફોટોગ્રાફી માટે એવોર્ડ આપે છે, જે 3 વર્ષ અગાઉ મને એના માટે બી મારી એક એવોર્ડ મળેલો। અને મારું આ એક્ઝિબિશન ક કાશ્મીરનો ક એસેન્સ ઓફ ઇન્ડિયાના સ્વરૂપે 3 માર્ચથી 7 માર્ચ દરમિયાન અમેરિકામાં લોસ એન્જલસ ખાતે યોજાવા જઈ રહ્યું છે અને જે હું મારી એક સિદ્ધિ માનું છું। અને ઉત્તર ગુજરાતમાંથી લલિત કલા અકાદમી દ્વારા ફોટોગ્રાફરને કોઈ આમાં બહાર મોકલતા હોય તેમાંનો હું કદાચ હું પ્રથમ વ્યક્તિ છું। હું આપ સૌની શુભેચ્છાઓ ઈચ્છું છું। થેન્ક યુ વેરી મચ। અમેરિકામાં આ એક્ઝિબિશન દરમિયાન મારા ટોટલ 52 જેટલી તસવીરો ત્યાં જાય છે, એમાં મુખ્યત્વે લેહ લદ્દાખ, ગુજરાત અને રાજસ્થાનની તસવીરો જશે। સમાચારોના અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। ડીસાના રાજપુર વિસ્તારમાં સ્પીડબ્રેકરે સર્જી દીધો મોટો વિવાદ। માર્ગ બનતી વખતે સ્પીડબ્રેકર મૂકવા સ્થાનિક પાલિકા સદસ્યોએ પાલિકા પ્રમુખને વધુ સ્પીડબ્રેકર મૂકવાની કરી હતી માંગ। ફાઈબરના સ્પીડબ્રેકર મૂકવાની ખાતરી ન સંતોષાતા લોકો સ્પીડબ્રેકર બનાવવા બન્યા મજબૂર। પીએમ મોદીના ગઢમાં ગરજેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને બનાસકાંઠાના દિવ્યાંગ ખેડૂતે આપી નસીહત, રાજકીય લાભ લેવા ન કરે તેમના નામનો ઉપયોગ। અંબાજીની કોલેજે વિદ્યાર્થીઓને આપી ભેટ, હવેથી સ્વાઇપ મશીનથી સ્વીકારશે કોલેજની ફી। તો મુખ્યમંત્રીની પહેલ બાદ સુઈગામ આંતરરાષ્ટ્રીય સરહદ પર 24મીથી શરૂ થશે સરહદ દર્શન। પાલનપુરના તબીબે તસવીરોના માધ્યમથી દર્શાવી પોતાની કલા, દુર્લભ તસવીરો ખેંચ્યા બાદ એવોર્ડની વણઝાર, LA માં યોજાશે તસવીરોનું પ્રદર્શન। તો હતા ત્યાર સુધીના સમાચારો, વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।